આગામી 7 માર્ચે હોળી પર્વ છે ત્યારે હોલિકા દહન માટે સુરતની પાંજરાપોળ દ્વારા અગાઉથી તૈયારીઓ કરી દેવાય છે। આ વખતે સુરત શહેરની જનતા લાકડાની જગ્યાએ ખાસ ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીકનો ઉપયોગ કરી હોલિકા દહન કરે તે માટે તૈયારીઓ કરાઈ છે। પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આવો જાણીએ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે ગાયના છાણમાંથી સ્ટીક અને તમે કઈ રીતે આ સ્ટીક મેળવી શકશો। દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે। કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 60,000 કિલો ગૌકાષ્ઠ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। ગૌકાષ્ઠ ગાયના છાણાનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। દર વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે। પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ કાષ્ઠનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। સુરત પાંજરાપોળના મેનેજર અતુલ વોરા કહે છે કે પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે। આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10,500 ગાયના છાણમાંથી ગૌ સ્ટીક તૈયાર કરાય છે। આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને આ જ કારણ છે કે 60 ટન આ સ્ટીક અમે તૈયાર કરી રહ્યા છીએ, જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। પરંપરાથી આપણે જે હોળી પ્રગટાવીએ છીએ તો એક વૈદિક હોળીનો કન્સેપ્ટ જે હવે આવ્યો છે, શરૂ થયો છે। વૈદિક હોળી એટલે કે ગાયના છાણામાંથી બનાવેલ છાણ અને સ્ટીક કે જેનો આપણે ઉપયોગ કરીએ, તો હાલ જે વસંત અને શિશિર ઋતુને કારણે જે હવામાં વાયરસ પેદા થાય છે, જીવાણુઓ પેદા થાય છે, એનો જો નાશ કરવો હોય તો આપણે ગાયના છાણમાંથી બનાવેલ છાણાનો ઉપયોગ કરીએ તો એક તો એને લઈને જે પ્રાણવાયુ ઉત્પન્ન થાય છે એટલે પર્યાવરણમાં શુદ્ધિ થાય છે, બીજું આપણે જંગલોને કપાતા બચાવીએ, કારણ કે આપણે કદાચ ઝાડ ઉગાડી ન શકીએ પણ આપણે ઇનડાયરેક્ટ ગાયના છાણાનો ઉપયોગ કરીએ તો કમસે કમ ઝાડને કપાતા બચાવી શકીએ। બીજું એને લઈને જે આપણે છે તે આજે લાકડાનો ભાવ ગણીએ તો એનાથી લગભગ ડબલ ભાવ છે। 45-50 રૂપિયા કિલોના લાકડાની સામે અમારી જે સ્ટીક છે એ ફક્ત 20 રૂપિયા અવેલેબલ છે, 20 રૂપિયા એક કિલો। અમારી પાસે 4 શાખામાં લગભગ 10,500 પશુઓ છે હાલની તારીખે, તો એને લઈને જે ગામને છાણ મળે છે તો એ છાણમાંથી જે છાણા અને સ્ટીક બનાવી છે તો એનો ઉપયોગ આ પર્યાવરણની શુદ્ધિ માટે થઈ શકે। બીજું અમારો આ વર્ષનો ટાર્ગેટ લગભગ 55-60 ટન બનાવવાનો છે। ઓલરેડી 50 ટન તો અમે બનાવી ચૂક્યા છે, જેનો ઓર્ડર પણ અમારા લેવાના ચાલુ છે। તો મારી સુરતની જનતાને એક જ અપીલ છે કે આપણે ચાલો ભેગા થઈને આ એક વૈદિક હોળી પ્રગટાવીએ, પર્યાવરણની શુદ્ધિમાં આપણે સૌનો સાથ આપીએ, ગૌશાળાઓ અને પાંજરાપોળોની એ બંને આપણે બચાવી શકીએ। કારણ કે જે ગાયને છાણાની જે સ્ટીક અમે વેચીશું તો એની જે આવક છે તે ફરીથી ગાયોના સંરક્ષણ માટે જ આપણે વાપરશું। તો ચાલો આપણે ભેગા થઈએ અને ઉજવીએ વૈદિક હોળી। આ સ્ટીક સંપૂર્ણ રીતે પર્યાવરણલક્ષી છે। જોવા જઈએ તો જ્યારે લાકડા ખરીદતા હોઈએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ, પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણલક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે। ધર્મેશ ગામી, ભારતીય ગૌરક્ષા મંચ। તમામ ગુજરાતની પ્રજાને, સુરતની પ્રજાને આહ્વાન છે કે આ વખતની હોલિકાનું દહન આપણે ગાયના ગોબરના બનેલી સ્ટીક ઉપલા સાણાનો જ ઉપયોગ કરીએ અને હોલિકાનું દહન કરીએ, કેમ કે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ જેનાથી જંગલો કપાય છે, પર્યાવરણને નુકસાન થાય છે, ઓલઓવર માનવજાતને નુકસાન થાય છે। તો તમે ગાયના ગોબરમાંથી બનેલી જે કંઈ સ્ટીક છે કે સાણા છે, ઉપલા છે, એની જો હોળીનું પ્રાગટ્ય કરશો તો સીધે સીધા તમે ગૌરક્ષા સાથે જોડાશો, પર્યાવરણને પણ ફાયદો થશે અને ગુજરાતની પાંજરાપોળો ગૌશાળાઓ પોતાની રીતે કંઈક આર્થિક એનાથી ઉપજ આપશે તો એમને પણ થોડો ફાયદો થશે। તો આપ તમામ લોકોને એક જ વિનંતી છે કે આપ આ વખતની હોળીનું પ્રાગટ્ય ગાયના ગોબર, છાણ અથવા તો ઉપલાનો ઉપયોગ કરીને ઉજવીએ। ગૌપ્રેમી અને હોળીની ધામધૂમથી ઉજવણી કરનાર ધર્મેશ ગામીએ કહ્યું કે વૈદિક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે। પાંજરાપોળમાં તૈયાર થનાર આ સ્ટીકના કારણે લોકો એક તરફ વૈદિક હોળીની ઉજવણી કરી શકશે અને બીજી બાજુ આ સ્ટીકની ખરીદીથી અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકાશે। અમે દર વર્ષે આ સ્ટીક ખરીદતા હોઈએ છીએ અને અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ લોકો સ્ટીક ખરીદે અને વૈદિક હોળીની ઉજવણી કરે અને તરછોડવામાં આવેલી ગાયોની પણ ખરીદીથી મદદ થઈ શકે। બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત।